ના રાખવો એ તો તમે ભૂલી જશો, પાછા રાખે રાખશો જ ને, ના રાખવો એ તો ઉડતો દખલ થઈ રહે જ નહીં, કરતા તરીકે ભાવ જ ના રહે, રાતે ના રહે, એની મેરેજ ના રહે, સહજ રીતે જ ના રહે, કરતા તરીકે ભાવ ના રાખવો એ તો ભૂલી જાવ, પછી થોડી વાર પછી ભૂલી જાય, ના ભૂલી જાય તમને તો ચાર્જ થાય, તમે ઘરે માનો તો થાય, કારણ કે ઓટોમેટિક ડિસ્ચાર્જ કેવું થાય, ઓટોમેટિક ડિસ્ચાર્જ કેવી રીતે થાય, એનો કરતા પણ માટે હું કરતા નથી એવું ભાન થવું જોઈએ, કોણ કરતા છે એ જાણવું જોઈએ, શું જાણવું જોઈએ, કોણ કરતા છે એવું તમે ગપ્પુ મારો કે હું કરતા નથી, સારું બધા કોને કર્યું તાર કે છે, એટલે એ કોણ કર્યું તે જાણે, કોણ કરે છે પોતે કરતા નથી એ ભાન થઈ ગયું છે, એટલે એમને કશું એડજસ્ટમેન્ટ ના કરવું પડે, એમને સહેજે રહ્યા કરે, ચિંતા ચિંતા વધી જ લીધી કશું જ થાય નહીં, ગજો કપાઈ જાય તો એ ના થાય, અને ગાળો ભરે તો એ ના થાય, ડિપ્રેશન એ ના આવે, એલિવેટ એ ના થાય, ડિપ્રેશન આવી કેટલા વર્ષ થયા જ્ઞાન લીધા, પાંચ વર્ષ તમારી પુણ્ય જાગે, તમારી ભાઈ પુણ્ય જાગે તારા યોગ જામી જાય બધો, એ બધા સંજોગો ભેગા થઈ અને તમે યોગ ભેગો થઈ જાય, જો પાછા ગયા તને તેને માટે યોગાનું યોગ ને માટે તમારી ને મારો જે મિલાપ થાય અથવા જે કેટલા જન્મોની જે પુણ્ય હોય, આ જન્મ ની હોય કે ગત જન્મ ની હોય, એ તો કોઈ પણ જન્મ નું એવું છે ને પુણ્ય ફળ છે, તેના આધારે ભેગો થશે મને, નહી તો ભેગો જ ના થાય ને, તો એને ભેગો થયો તો એનું કામ થઈ જાય, ભેગા થયા કે મને કામ થઈ જાય, પછી આપડે કઈ જે ટેન્ડર ભરવું હોય ભાઈ લે તારે, જે તું ભરતો થાકો ટેન્ડર ભરતો, આ જે માનવ દેહ મળ્યો છે એની અંદર મોક્ષ મળે કે ના મળી શકે, કેમ ના મળે, માનવ દેહ થી જ મોક્ષ થાય, બીજા કોઈ પણ દેહ થી મોક્ષ થતો જ નથી, આ મનુષ્ય દેહ એવો છે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય, મોક્ષ પ્રાપ્તિ ના પહોંચી શકાય તો મોક્ષ પ્રાપ્તિ જે કરવાનો વિષય છે, આપણે જે યોગને માટે કે મોક્ષ જઈએ એ યોગ્ય એ આપણે ના પહોંચી શકાય, યોગને માટે કઈ ના પહોંચી શક્યા તો શું કે છે દેવન, આ મોક્ષ માટેનો યોગ જે છે મારો યોગ જ નથી, કશું મોક્ષ તો મોક્ષ એટલે શું કે તમે બંધાયા છો નાથી, તારે અજ્ઞાન છે તેથી, સ્ટેશન નો રસ્તો જાણતા ના હોય ગોવિંદભાઈ તો તમે આખી રાત રસ્તો ફરફરી કર્યા કરો તો કે હવામાં સ્ટેશન આવે નહી, અને રસ્તો કોઈને પૂછી લીધો હોય, અગર તો કોઈ ભમિયાને જોડે લીધો હોય તો તમે સ્ટેશન પર પહોંચી જાઓ, મોક્ષ એટલે શું પોતાનું જે અજ્ઞાન છે એ છૂટી જવું, એનું નામ મોક્ષ, અજ્ઞાન થી મુક્તિ થઈ એનું નામ મોક્ષ, તકે શું અજ્ઞાન છે, તકે પેલા હું ગોવિંદભાઈ છું, હું પ્રોફેસર છું, હું શાહ છું, હું 52 વર્ષનો છું, હું આ છોકરાનો ફાધર છું, આ ભાઈનો ધણી થઉં, આરો મામો થઉં, આરો કાકો થઉં, એવું કેટલા લફણો છે, ગુરુ ગમ્ય તો જોઈએ ને, ગુરુ વગર ગુરુ ગુરુ જ્ઞાન ત્યાં સુધી ગુરુપદ ના મળે, તમારા જેવા યોગ્ય ગુરુ ના મળે ત્યાં સુધી એ કોટીએ જઈ શકાય નહીં, તમારા જીવા ગુરુ આ કલયુગમાં ફરવાના જ ના હોય, ગુરુ એટલે કલયુગના ગુરુ એટલે ભારે કહેવાય, ભારે ગુરુ નો અર્થ શું થાય, ભારે થાય, પ્રોફેસર પૂછ્યું, ગુરુ નો અર્થ ભારે, અને ભારે એટલે એની ઉપર જે બેઠા તે ભારે એટલે અવશ્ય રૂપે, તો કારણ કે પહેલાના ગુરુ હતા ને તે ગુરુ કિલ્લી રાખતા હતા જોડે, ચાવી શું રાખતા હતા, કિલ્લી, ગુરુ કિલ્લી, એટલે પોતાએ ભારે છે તો ડૂબે નહીં અને બીજા લોકોને તારે, અત્યારે કિલ્લીઓ કોઈ પાસે છે નહીં એટલે ઉડતા ડૂબે છે, આ જોતા ને, અને અત્યારે તો ભાઈ ધર્મ માણસ રસ્તે જાય છે, ધર્મ રસ્તે જડતો જ નથી ને, ત્યારે કોઈ ફરવા આવું જ્ઞાની પુરુષ પાકે, એ જ્ઞાની પુરુષ પાકે ત્યારે આપણું કામ થાય, જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય, શું કહેવાય, મોક્ષદાતા, મોક્ષ નું દાન અપાયેલો હોય, એટલે મોક્ષ નું દાન વેચે તો દાન વેચે તો આપણે લઈ દીધું, એવું કેળાઈ ગયો, એ મોક્ષદાતા કહેવાય, અહીં નહીં, અહીં જો મોક્ષ ના થાય તો આ તો મળવાનો એનો કોઈ ફસામણ પાર જ નથી, ગુરુ ને જ્ઞાનીમાં ફેર તો ગુરુ તો ઠેઠથી સ્કૂલમાં જાય તો ગુરુ કહેવાય, શું કહેવાય,
સ્કૂલમાં ગુરુ ના કહેવાય? સ્કૂલના માસ્ટર ને ગુરુ કહેવાય, બધે ગુરુ કહેવાય ને? ગુરુ તો કહેવાય, પણ જેને ગુરુ કર્યા હોય એની બધી સરસ જવાબદારી એને શીર હોય છે. એવા ગુરુ મળે ને કેમ ના મળે? અત્યારે કાળ વિચિત્ર છે. અત્યારે છે તે ગુરુ નો હાપે તો એક અવતાર એનો કીધો જાય. કારણ ગુરુ એવી વસ્તુ, ગુરુ ગમે ત્યાં ગોડા હોય, પણ જો પોતાનામાં જરા એના ઉપર અભાવ ના થાય તો એનું બગડે નહીં. તમે સમજ નહીં, કારણ કે ગુરુ નો હાપ્યું એટલે ગુરુ ની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તો પોતાને દુઃખ આવે નહીં. પણ તે પેલાના એવા ગુરુ પોતાને આ તો કોણ દાડામાં જ છે ભૂલ કાઢે. મારે તમે આવું કેમ કરો છો? એમ મારે નહીં ભૂલ કાઢું છું, ગુરુ ની ભૂલ કાઢે આ લોકો. એ ગુરુ ગુરુ ની કોઈ દિવસ ભૂલ ના કાઢજો. હા, પણ તે કાઢ્યા કરે ને કળિયુગ ના લોકો. એ તો કાઢે જ, કળિયુગ ના હોય કાઢે તો ગતિ જાય. અત્યારે ગુરુ પરફેક્ટ હોય નહીં. અત્યારે ગુરુ ક્યાંથી લાવે અત્યારે પરફેક્ટ? આ ગુરુ તો કળિયુગ ના ગુરુ કેવાય, કળિયુગ ના ગુરુ કેવાય. ગુરુ ને શું થાય દાદા, ભૂલ કાઢીએ તારે? હે, ગુરુ ને ભૂલ કાઢી ત્યારે કળિયુગ ના ગુરુ ને શું થાય? પેલા તો ભૂલ કાઢે, પણ કળિયુગ ના ગુરુ ની ભૂલ કાઢી તો કળિયુગ ના ગુરુ ને શું થાય? એમને તો શું જવાનું હતું, એમનું થવાનું શું હતું? પેલા ને પેલો એક વહુ જાત એમને શાંતિ એટલે એટલે જ ગુરુ નહીં કરતા ને. તેથી લોકો ગુરુ બુદ્ધિવાળા બધું ગુરુ કરે ને, ઓછી બુદ્ધિવાળા ગુરુ કરવા બે જાય. ત્યારે બુદ્ધિવાળા ના કરે, બુદ્ધિવાળા તો હા પેલો ભીમે કર્યું તેવું કરે, એક મોટલું લાવે અને મોટલા પર રંગ કરી અને ઉપર લખે કે જય નેમી ના થાય. શું કહ્યું? નમો નેમી ના થાય. નેમિનાથ ભગવાન નમસ્કાર કરું છે એની પર લખે. કારણ કે ગુરુ કરે નહીં આમ સીધી, એને પોહાય નહીં બધી વાર. કારણ કે ગુરુ કોઈક દાડો પાછા ગુરુ ગુરુ ની ભૂલો દેખાયા કરે એટલે આપણે પોતા કંટાળો આવે. અને જ્ઞાની પુરુષ હોય તો મોક્ષ રોકડો મળે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. શું છે? કેશ બેંક કોઈ દાડો નીકળી નથી. પેલું ચોપડી કે દાદા ભગવાન બધું એક જ છે, પણ તમારા ભગવાન પ્રગટ નથી થયેલા, આ પ્રગટ થયેલું છે. એટલું જ છે તે તમારા પ્રગટ નહીં થયેલા, બાકી ભગવાન માં કોઈ ભેદ નથી. અને એવું નથી કે આ અંશ ભગવાન છે, સર્વાંશ થઈ શકે એમ છે, બધું ચિંતન એમ થઈ શકે એમ છે. એ આ દ્રષ્ટિથી ગમ્યા નથી, પણ બીજી દ્રષ્ટિથી ગમ્યા છે. શું છે? દિવ્ય ચક્ષુથી. આ દ્રષ્ટિ ગમ્યા નથી ભગવાન. અરે ભગવાન એટલે ભગવાન જ છે, પોતાના ગુણધામ સાથે છે. અને આ લોકો તો શું કે છે, મારામાં તો અંશ ભગવાન છે, એટલે અંશ સર્વાંશ ના થાય કોઈ દાડે. એનું સ્વરૂપ જ છે આખું, સર્વાંશ સ્વરૂપ જ છે ભગવાન નું, એના ટુકડા થતા નથી. પણ અંશ ભગવાન કે છે ને તે લોકો સમજણ નહીં. એમને અંશ અંશ પ્રકાશ મળે છે. શું મળે છે? એમનું આવરણ એટલું મોટું છે કે પ્રકાશ અંશ મળે છે. કોઈને બે અંશ નું, કોઈને પાંચ અંશ નું, એટલે લોકો ભગવાન ના અંશ કે છે. શું કે છે? આપ સમજમાં આવે છે? એટલે પ્રકાશ અમે તોડી નાખીએ, આવરણ બધું તોડી નાખીએ. અમારો એક એક શબ્દ આવરણ ભેદી હોય. કેવો હોય? એક એક શબ્દ અમારો આવરણ ભેદી હોય, આવરણ ને તોડી નાખે. અમારા વતન બળ, આ વતન માં બહુ જ બળ હોય. તે ભગવાન થાય ત્યારે ભગવાન પ્રાપ્ત. હું લાઈટ માં તમને લાઈટ કરી આલું, તમે ચાલુ થઈ ગયું. અને અઘરામાં અઘરી ચીજ કહી તાકે ધર્મ. કયું અઘરું? ધર્મ. વધારે અઘરું અધર્મ, એનાથી ઓછું અઘરું ધર્મ. અને જેમાં કશું કશી મહેનત નહીં એનો મોક્ષ ફળ મળે. મોક્ષ નો કશી મહેનત જ ના હોય. મોક્ષ કેવો હોય? સહજ હોય, સુલભ હોય. તમે સમજે ને? પણ પ્રાપ્તિ દુર્લભ હોય. જ્ઞાની પુરુષ હોય નહીં તો હજી મોક્ષ મળે નહીં. લાખો અવતાર થાય, કરોડો અવતાર થાય, પણ જ્ઞાની પુરુષ ના હોય. મુક્ત પુરુષ જોઈએ. મુક્ત પુરુષ જેના અહંકાર મમતા ની એક 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 રે ફરકી ના હોય. વાલ જેથી ફરી હવે લાભ લેતા જ. એનો અર્થ એક તો ખરો ને, શું કહે છે બેનજી? એનો અર્થ તો એવો ખરો ને કે જે મળ્યું છે, જેની સાથે સંસારમાં આપણે જોડાયા છે, અને જે મારો ભૂતકાળ છે, જે મારો વર્તમાન કાળ છે, જે મારો ભવિષ્યકાળ છે, એ બધું નિમિત્ત છે, કર્મ નિમિત્ત છે. એ બહુ જ માનવું છે. તમે કર્મ ને આધીન કહો છો. કૃષ્ણ ભગવાન પ્રકૃતિ ના આધીન કે છે. શું કે છે? એક નો એક જ શબ્દ છે. આખું જગત પ્રકૃતિ ના આધીન, પ્રકૃતિ પરણે ચલાવી રહી છે લોકોને. આપ સમજમાં આવે છે ને? આ પ્રકૃતિ તમને ત્યાં આગળ પ્રોફેસર પણ કરાવે છે, અને તમે કહો છો કે મેં ભણાયા બધાને. તો એ જેમ છે. શું છે?
આ બધું પ્રકૃતિ કરાવે છે. જ્યાં સુધી પુરુષ થાય નહીં ત્યાં સુધી કશું વળે નહીં. ભટક ભટક કરવાનું પ્રકૃતિ જ્યાં નતા આવે ત્યાં. પુરુષ થાય અમે જયારે જ્ઞાન આપીએ ત્યારે પુરુષ થાય. પુરુષ પ્રકૃતિ બે જુદી પડી જાય ત્યારે પુરુષાર્થ શરૂ થાય. ત્યાં સુધી પુરુષાર્થ નથી. આ તમારો પુરુષાર્થ ને એ તો ભ્રાંતિ નો પુરુષાર્થ છે. કેવો છે? સાચો પુરુષાર્થ નહી. અહમ વગર માણસ જીવી શકે ખરો? અહમ વગર જીવી જ ના શકે. અહમ વગર જીવી શકે ને રવિવાર જીવે નહી. અહમ તો કર્મ કરાવે. તો પછી અહમ તો કર્મ કરાવે. પણ અહમ બે પ્રકારનો હોય છે. એક નિર્જીવ અહમ હોય છે અને એક સજીવ અહમ હોય છે. જો આ નિર્જીવ અહંકાર થી આ બધા જીવી રહ્યા છે. સમજ પડે ને? નિર્જીવ અહંકાર થી જે અહંકાર માંથી જીવ ખેંચી લીધો છે. જીવનું જે મિક્સર થયેલું તે મિક્સર ખેંચી લીધું છે. નિર્જીવ અહંકાર રહ્યો એનાથી ડિસ્ચાર્જ એમનો કર્મ ચાલ્યા કરે. અને તમારો અહંકાર તો સજીવ છે. કેવો છે? પછી કરો છો તે થોડી વખત પેલું હોય તો આનંદ ની કિંમત થાય. આખો દળો ચા પીવાની હોય તો તારી કિંમત આવે. તમારો આનંદ રહેતો નથી? બિલકુલ એ નહીં રહેતો. શું રહે છે? સંસારિક વાસનાઓ ને બધું રહ્યા કરે. હા, ભાઈ નથી રહેશે ને? આનંદ નથી રહેતો. તારે પેલા ભાઈ રહેતો નહી તમને નહીં. ભક્તિ એ બધા પકડી રાખવું ના, એટલે બીજું આમ પકડી રાખી બીજું ફરવાય. બહુ ફરવાય ના જવું. કારણ કે ભૂત થઈ જાય કે તું ફરી ફરી નીકળે નહીં. એટલે હું તો દર વર્ષે આવે છે. ઘણા વર્ષો થી આવે છે. સ્ટેશન આવે એટલે સારું. ગાડી ઉતરી છે. સ્ટેશન આવે ઉતરી જવાનું. ગાડી બંધ છે કે? ગાડી બંધ છે કે ચાલુ છે? સ્ટેશન આવે ઉતારી પાડશે. ગાડી એ બંધ ને પેસેન્જર ઉતરી ગયા બધા. ગોવિંદા દેહ નું નામ. અને પાછા શું કે ગોવિંદ? ધીસ ઇઝ માય બોડી એમ કે. ખોક નાખો ચડતા એક હોય બે ના હોય બધા. આપડે પુરુષાર્થ કર્યા કરવાનો. જો એ કરતા હોય તો આપડે હોય જવાનું નિરાતે. અને જો એ કરતા નથી તો આપડે કર્યા કરવાનું. આપડે તમારે કદું કરવું નહીં પડતું. કશું પુરુષાર્થ તો કરવો જ પડે. ત્યાર પછી એમને શું કામ છે? એમને ઘેર રહેવાનું. વગર તમને અમે બોલાવીને દેવું ચડાવવું. નકામે ફીસ ભર્યા કરવી. કશું વળે ને ફી આલ્યા કરવાની. આપણે એમ માનીએ છીએ ને કે એની કૃપા ન હોય તો આપણો પુરુષાર્થ કઈ નકામો જાય. આ કૃપા એટલે ના સંભાળવાની જરૂર. આપણે સંભાળવાની જરૂર. બાકી એ કરે છે એવું માનીએ એ ખોટું છે ને. એ કે હું કરતો નહીં. મારા પાસે આરોપ કરી કરે કયા છોકરો મારી ના નાખો તો એ લોકો છોકરો મારી નાખ્યો. ભગવાન કે ના કે લોકો કે કમાયો હતા કે શું કમાયો? ખોટ ગઈ ત્યારે ભગવાન ગાડી કે એવું બધું બોલે. કોમ્પ્યુટર પાસે મોટા કોમ્પ્યુટર પાસે ત્યાંથી પછી આ બધો હિસાબ બધો થઈને સર્જન થાય છે. કુદરત વચ્ચે પડે છે. સાયન્ટિફિક સર્કમ એવિડન્સ અને પછી આ બધું થાય છે. અને ભગવાન તો વર્ડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ.